वर्षो पहेलानी वात छे। एक गुरुजी हता, ए एमना बे चेलाओ जोड़े रहता हता। एमना एक चेलानु नाम गोवर्धन दास हतुं अने बीजानु नाम नारायण दास हतुं। ते लोको गामे गाम फरता, लोकोने उपदेश आपता अने भिक्षा मांगीने खाता हता। एक दिवस फरता फरता तेओ एक नगरमां जई पहोंच्या। नगर देखावे तो घणुं समृद्ध लागतुं हतुं, परंतु पहेला कि तेओ क्यारे आ नगरमां आव्या न हता। परंतु लांबी मुसाफरी करी હોય, નગર સમૃદ્ધ દેખાતું હોય, ભિક્ષા સારી મળશે એવું માની અને થાક પણ લાગ્યો હોય, તેમણે ત્યાં થોડો સમય જ રહી જવાનો વિચાર કર્યો। ગુરુજીએ નારાયણદાસ અને ગોવર્ધનદાસને અલગ અલગ દિશામાં ભિક્ષા લેવા માટે મોકલ્યા। ગોવર્ધનદાસ નગરના જે વિસ્તારમાં દાખલ થયો ત્યાં શેરીઓમાં તેને ભિક્ષા તો ન મળી, પરંતુ લોકોએ એને રોકડા પૈસા જ આપ્યા। કોઈ એને લોટે ન આપ્યો ને અનાજે ન આપ્યો, બધા એને રોકડા રૂપિયા જ આપ્યા। ગોવર્ધનદાસ તો ખૂબ ખુશ થઈ ગયો, તેને તો આ નગર બહુ ગમી ગયું। તેને તેવું લાગ્યું કે ગુરુજી કાયમ આ નગરમાં જ રહી જાય તો કેવી મજા પડી જાય। એને હવે ભૂખ કકડીને લાગી હતી, એટલે એણે ઝટપટ બજારમાં જઈ અને ભિક્ષામાં મળેલા પૈસાની એક ખાવાનું ખરીદીને ગુરુજી સુધી પહોંચી જવાનું નક્કી કર્યું। આવો વિચારી અને એ તો બજારમાં પહોંચી ગયો। બજારમાં ગયો તો બજારમાં તો જાત જાતની ને ભાત ભાતની વસ્તુઓ મળતી હતી, પરંતુ નવાઈની વાત તો એ હતી કે દરેક વસ્તુનો એક જ ભાવ હતો, દરેક વસ્તુ ટકાની એક શેર। એ જમાનામાં લોકો પૈસાને ટકો કહેતા। કોઈ પણ જાતની મીઠાઈ લો, ફળ લો, શાકભાજી લો, ફરસાણ લો, ઘઉં લ્યો કે ચોખા લ્યો, અનાજ લ્યો કે ચોખ્ખું ઘી લ્યો, બધું જ ટકે શેર। ગોવર્ધનદાસને તો માનવામાં નહોતું આવતું કે આવું પણ હોઈ શકે। એ તો વિચારમાં પડી ગયો કે શું લેવું અને શું ન લેવું। સાથે સાથે એને એમ પણ લાગ્યું કે નગર તો બહુ સરસ છે, આ નગરમાં તો કાયમ માટે વસવાટ કરવો જોઈએ, બધી વસ્તુ સસ્તી અને ટકે શેર જ મળે છે, ખૂબ ખાઈ પીને રહેવાની તો મજા પડી જશે, ગુરુજી અહીંયા જ રહી જાય તો સાવ સારું। સાથોસાથ એણે એવું પણ વિચાર્યું કે આ નગરનો રાજા કેટલો ભલો હશે, ગરીબો માટે એણે કેવી સરસ વ્યવસ્થા કરી છે કે કોઈ પણ માણસને કાંઈ પણ ખાવું હોય તો બધું ટકે શેર મળે, કોઈ પણ વસ્તુ લ્યો એક જ ટકો આપવાનો। અને એક જગ્યાએ તો એણે એવું પણ જોયું કે એક બ્રાહ્મણ હતો, એ એક ટકો લઈ અને લોકોને નાતજાત પણ બદલી આપતો હતો। ટૂંકમાં આ એક એવું નગર હતું કે અહીંયા કોઈ પણ કામ કરાવવું હોય તો એની કિંમત એક ટકો જ હતી। ગોવર્ધને તો એક જણાને જોયું અને બોલાવ્યો અને પૂછ્યું કે ભાઈ આ નગરનું નામ શું છે અને અહીંના રાજા કોણ છે? તો એણે કહ્યું કે ભાઈ આ અંધેરી નગરી છે ને, અહીં ગંડુ રાજાનું રાજ ચાલે છે। એટલે ગોવર્ધનદાસે તો તરત જ એક જોડકણું ગોઠવી નાખ્યું, અંધેરી નગરીને ગંડો રાજા, ટકે શેર ભાજીને ટકે શેર ખાજા। એણે તો પોતાની પાસે જેટલા પણ પૈસા હતા એ બધા પૈસાની મીઠાઈ ખરીદી લીધી અને પોટલું ખંભે ઉપાડીને તો ચાલ્યો ગુરુજી પાસે। એને તો એમ હતું કે ગુરુજી આ બધી મીઠાઈ જોઈને ખુશ ખુશ થઈ જશે અને હંમેશ માટે આ નગરમાં જ રહી જશે। કોઈ મૂરખ માણસ હોય એ જ આ નગરમાંથી જવાનો વિચાર કરે। આવું વિચારીને મનોમન ખુશ થતો જીતો ગુરુજી પાસે પહોંચ્યો। પોટલું મોટું જોઈને ગુરુજીને તો નવાઈ લાગી। પછી એને એમ થયું કે ગોવર્ધનદાસ કદાચ ઘણા બધા ઘરોમાં જઈ પહોંચ્યો હશે અને નગરના લોકો દયાળુ હશે એટલે ભિક્ષા સારી એવી મળી લાગે છે। ગુરુજી પાસે પહેલાં તો ગોવર્ધનદાસે નગરના ખૂબ વખાણ કર્યા, પણ જ્યારે તેણે ગુરુજીને બધી વસ્તુઓ ટકે શેર વેચાતી હોવાની વાત કરી ત્યારે તેઓ વિચારમાં પડી ગયા। ત્યારે ગોવર્ધનદાસે પૂછ્યું કે ગુરુજી અહીં તો બધું મફતના ભાવે મળે છે, ખાવા પીવાની ચીજવસ્તુઓ તો ઠીક, સોનું પણ પિત્તળના ભાવે મળે છે, આ નગર બહુ સારું છે, આપણે હવે અહીં જ રહીશું ને? પણ ગુરુજીને મનમાં એક વિચાર સતાવતો હતો કે આ નગરનો રાજા આવું બધું ચાલવા કેમ દેતો હશે। તેમણે ગોવર્ધનને કહ્યું, ના ના, મને આ નગર જરાય સારું નથી લાગતું, આ તો કોઈ મૂર્ખાઓનું નગર લાગે છે, આપણે હમણાં અને હમણાં અહીંથી જતા રહીએ, આવી જગ્યાએ વધારે સમય રહેવું સારું નહીં, મને તો લાગે છે કે આપણે વધારે ટાઈમ આ નગરમાં રહેશું ને તો આપણે કોઈ આફતમાં પડી જઈશું। આ સાંભળીને ગોવર્ધનદાસને થયું કે ગુરુજી પણ કેવા છે, આવું મજાનું નગર છોડીને જવાની વાત કરે છે, કેટલા વર્ષોથી ગામે ગામ ફરીએ છીએ પણ આ નગર ક્યાં, આવા નગર જેવું નગર ક્યાંય જોવા મળ્યું નથી, હવે આવા સરસ નગરને છોડીને ક્યાંય જવાય ખરું? પછી તેને થયું કે ગુરુજીને જવું હોય તો ભલે જાય, નારાયણ દાસને પણ એની જોડે જવું હોય તો ભલે જાય, પણ હું તો હવેથી આ જ નગરમાં રહીશ। ગુરુજીએ તેને સમજાવ્યો, બેટા જે વસ્તુ
જે વસ્તુ પિત્તળ અને સોના વચ્ચેનો કોઈ ફરક ન લાગતો હોય જે રાજા છે એ મૂરખ કહેવાય. કોઈ પણ સમજુ માણસે મૂરખ રાજાના રાજ્યમાં રહેવું જોઈએ નહીં. અહીં રહીને તું ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ જઈશ. એ વખતે તને કોણ બચાવશે, કોણ તને મદદ કરશે? પણ ગોવર્ધનદાસ જ્યારે એકનો બે ન થયો ત્યારે ગુરુજીએ કહ્યું, ભલે ત્યારે, જેવી તારી મરજી. તારે અહીં રહેવું હોય તો અહીં રહે, પાછળથી તારે પસ્તાવવું પડશે. પરંતુ યાદ રાખજે, તું ક્યારેય મુશ્કેલીમાં મુકાઈ જા ને તો મને યાદ કરજે. આટલું કહી અને ગુરુજી તો ચાલતા થયા. ગોવર્ધનદાસ ગુરુજીને પગે લાગ્યો અને નારાયણદાસને ભેટી પડ્યો. પછી એ ખૂબ જ રડ્યો અને એને આમ મનમાં તો થયું કે ગુરુજી તો બહુ મહાન છે, બહુ સારા છે, પણ આટલી સીધી સાધી વાત કેમ નહીં સમજી શક્યા હોય? આવું સારું નગર એમને હવે ક્યારેય પાછું મળશે ખરું? આમ વિચારીને તે તો મીઠાઈ ખાવા બેસી ગયો. એ તો મીઠાઈ ખાતો જાય છે અને અંધેરી નગરીને ગંડુ રાજાના ગુણગાન ગાતો જાય છે. પણ એને બિચારાને ક્યાં ખબર હતી કે અંધેરી નગરીનો ગંડુ રાજા કેવો છે? ગંડુ રાજામાં એના નામ પ્રમાણે જ ગુણ હતા. કોઈ બાબતમાં તે મગજ ચલાવવાનું તો શીખ્યો જ નહોતો. એના કરતાં તો કોઈ નાના બાળકમાં પણ વધારે અક્કલ હોય. દરબારમાં જઈએ પોતાના સિંહાસન પર બેઠો કે એક સેવક તાસકમાં પાન લઈને હાજર થયો. તેણે કહ્યું, મહારાજ, પાન. એકાએક થયેલા સંબોધનથી રાજા તો ચમકીને ઊભો થઈ ગયો. પછી સેવકને જોતા બરાડી ઉઠ્યો, મને ડરાવી મૂકવાની તારી હિંમત? પ્રધાનજી, આ સેવકને હમણાં ને હમણાં ચાબુકના 100 ફટકા મારો. સેવક બિચારો રાજાના પગમાં પડીને કરગરવા લાગ્યો. તેણે કહ્યું, મહારાજ, મેં તમને નથી ડરાવ્યા, પણ પાન શબ્દ સાંભળીને તમે ડરી ગયા, એટલે પાનને સજા થવી જોઈએ. જરા પણ વિચાર કર્યા વગર રાજાએ તાશકમાં પડેલા પાનને 100 ફટકા મારવાનો હુકમ કર્યો. આમ એક તરફ જ્યારે ગોવર્ધનદાસ મીઠાઈ ખાતો ખાતો ગંડુ રાજાના વખાણ કરતો હતો ત્યારે ગંડુ રાજાના દરબારમાં આવો તમાશો ચાલતો હતો. ત્યાં એક માણસ ફરિયાદ કરવા હાજર થયો. ફરિયાદી રડવા જેવો થઈ ગયો હતો. તે બોલ્યો, મહારાજ, મને ન્યાય આપો. હું ગરીબ માણસ હેરાન થઈ ગયો. કાન પાસે મચ્છર ગણગણ ગણગણ કરતું હતું. મચ્છરને મારવા તાળી પાડતો રાજા બોલ્યો, પહેલાં તારી વાત રજૂ કર, તને ન્યાય મળશે. મારા રાજ્યમાં બધાને એક સરખો ન્યાય મળે છે. ફરિયાદી બોલ્યો, મહારાજ, ચંદુ વાણિયાની એક દિવાલ પડી ગઈ. એ દિવાલ પાસે મારી બકરી ઊભી હતી. એ બકરી બિચારી એ દિવાલ નીચે દટાઈને મરી ગઈ. મહારાજ, મારી બકરી મરી ગઈ, હું બકરી વગરનો થઈ ગયો. બકરી વગર હવે હું શું કરીશ? ગંડુ રાજાએ કહ્યું, સારું એમ વાત છે. પ્રધાનને કહ્યું, હમણાં ને હમણાં સિપાહીઓને મોકલી ચંદુ વાણિયાની દિવાલને હાજર કરો. એ સમજે છે શું એના મનમાં? જ્યારે ને ત્યારે પડી જાય એ ચાલતું હશે. આની બિચારાની બકરી મારી નાખી. પ્રધાન બોલ્યો, મહારાજ, દિવાલ તો અહીં ન આવી શકે. રાજા તરત જ બોલ્યો, એ ન આવી શકે તો એના ભાઈ બહેન સગાવાલા જે હોય તેને પકડી લાવો. પ્રધાને કહ્યું, મહારાજ, પથ્થરની દિવાલને વળી ભાઈ બહેન ક્યાંથી હોય? રાજાએ પ્રધાનને કહ્યું, તો પછી ચંદુ વાણિયાને હમણાં ને હમણાં હાજર કરો. એની દિવાલને આ રીતે પડી જવાનો કોઈ હક નથી. સિપાહીઓએ ચંદુ વાણિયાને પકડી અને રાજાની સમક્ષ હાજર કર્યો. વાણિયો બિચારો ડરનો માર્યો થરથર રૂતો હતો. ચંદુ વાણિયાને જોતા જ રાજા ગુસ્સામાં આવી જઈ બોલ્યો, કેમ વાણિયા ભાઈ, તમારી દિવાલ સમજે છે શું એના મનમાં? એ પડી ગઈ એટલે આ બિચારા ગરીબ માણસની બકરી મરી ગઈ. એની સજા તમને થશે. તમારે કંઈ કહેવું હોય તો જલ્દી બોલો, નહીંતર ફાંસીએ ચડાવી દઈએ. વાણિયો રાજાના પગમાં પડ્યો અને બોલ્યો, મહારાજ, દિવાલ પડી ગઈ ને બકરી મરી ગઈ, એમાં મારો 100 વાંક, વાંક તો કડિયાનો. મેં તો કડિયાને પૂરેપૂરી મજૂરી આપી હતી. એણે જ એવી નબળી દિવાલ બનાવી અને દિવાલ પડી ગઈ. રાજાએ તરત જ હુકમ કર્યો, કડિયાને હાજર કરો. સિપાહીઓ પકડીને કડિયાને લઈને આવ્યા. કડિયો રાજા સમક્ષ હાજર થયો. કડિયાને જોતા જ ગંડુ રાજાએ પૂછ્યું, તે આ વાણિયાને જે દિવાલ બનાવીને આપી હતી તે પડી ગઈ ને તેની નીચે દટાઈને એક બકરી મરી ગઈ, તે આવી પડી જાય તેવી દિવાલ કેમ બનાવી આપી? કડિયો ધ્રુજતા ધ્રુજતા બોલ્યો, મહારાજ, એમાં મારો કાંઈ વાંક નથી. પખાલીએ પાણી વધારે નાખ્યું એટલે ગારો પાતળો થઈ ગયો હતો. ગારો પાતળો થયો એટલે પથ્થર એકબીજાને બરાબર ચોટ્યા નહીં, તેથી દિવાલ મજબૂત ન બની. કડિયાની વાત રાજાને સાચી લાગી એટલે એણે પખાલીને પકડી મંગાવવાનો હુકમ કર્યો. સિપાહીઓ પખાલીને પકડીને લઈને આવ્યા. પખાલીને દરબારમાં હાજર કરવામાં આવ્યો. રાજાએ એને પૂછ્યું, ગારો બનાવતી વખતે તે પાણી વધારે કેમ નાખ્યું?
तने खबर छे गारो पातळो थयो एटले दीवाल मजबूत न बनी अने एने लीधे एक बकरी मरी गई। पखाली तो बिचारो गड़गड़ो थई गयो अने गड़गड़ा स्वरे जेने राजाने कह्यु, राजाजी एमां मारो कंई वांक नथी, मोचीए ज मने मोटी पखाल सीवीने आपी। एटले पखाल मोटी हती एटले पाणी वधारे पड़ी गयु। पछी एणे ते पोतानी पखाल मां राजाने बतावी अने कह्यु, जुओ आ रही मोटी पखाल। राजाए हुकम कर्यो कि मोचीने पकड़ीने लईने आवो। एटले मोची आवी पहोंच्यो एटले राजाए तरत ज बूम मारी, केम ते पखालीने एवी मोटी पखाल सीवीने आपी? आवड़ी मोटी पखाल सीववानी तने सजा करवामां आवशे। एक जाणे छे आनी सजा तने फांसीनी आपवामां आवशे। बिचारो मोची तो रड़वा जेवो थई गयो अने ए कहेवा लाग्यो, मारो कंई वांक नथी, आ पहेला मारा हाथे आवुं क्यारेय बन्युं नथी। आ वखते कसाईએ મને બકરીની ખાલ જ એવડી મોટી આપી કે તેમાંથી પખાલ મોટી બની ગઈ। કસાઈએ ખાલ માપની આપી હોત તો આવું કંઈ ન બનત। મહારાજ, હું નિર્દોષ છું, વાંક બધો કસાઈનો જ છે। રાજાને થયું કે વાત સાચી છે, ખાલ જ જ્યાં મોટી હોય ત્યાં મોચી બિચારો શું કરે। રાજાએ કસાઈને હાજર કરવાનો હુકમ કર્યો। કસાઈને પકડીને સિપાહીઓ જ્યારે તેને દરબારમાં લઈ આવ્યા ત્યારે કસાઈએ તો કંઈ સમજાતું નહોતું કે શા માટે પોતાને રાજા પાસે લઈ આવ્યા છે। પણ જ્યારે રાજાએને દિવાલ પડી જવાને કારણે બકરી મરી ગઈ હોવાની વાત કરી અને એમ કહ્યું કે બકરી મરી જવાનો બધો વાંક કસાઈનો છે, ત્યારે કસાઈને તો લાગ્યું કે હવે પોતાનું આવી જ બન્યું છે, રાજા હવે પોતાને ફાંસી જ ચડાવી દેશે। હવે આમાંથી છૂટવું હોય તો એની માટે એણે કંઈક વિચાર કરવો પડશે। અને એ વિચાર કરતાં તેણે કહ્યું, મહારાજ, પહેલાં મારી વાત સાંભળો, પછી તમે નક્કી કરજો કે બકરી મરી ગઈ એમાં મારો વાંક કેટલો છે। મોચી જ્યારે મારી પાસે ખાલ લેવા આવ્યો હતો ત્યારે રસ્તા પરથી કોટવાળ પસાર થતા હતા, એ એવા તો ઠાઠમાઠ સાથે નીકળ્યા હતા કે હું તો બસ જોતો જ રહ્યો, એ જોવામાં મારું કંઈ ધ્યાન રહ્યું નહીં ને મોચીને ભૂલથી મોટી ખાળ અપાઈ ગઈ। રાજા તો હવે ગુસ્સે ભરાઈ ગયા અને એટલા બધા ઘૂંઘવાઈ ગયો કે એટલો નાનો અમથો કેસ અને એનો જલ્દી હલ નથી આવતો। એણે તરત જ કોટવાલને હાજર કરવાનો હુકમ કર્યો। કોટવાલને હાજર કરવામાં આવ્યો, કોટવાલને તો કાંઈ સમજાતું નહોતું કે એને શા માટે હાજર કર્યો। કોટવાલને જ્યારે હાજર કર્યો ત્યારે ફરિયાદી, વાણીઓ, પખાલી, મોચી, કસાઈ બધા જ હાજર થઈ હાથ જોડી અને લાઇનમાં ઊભા હતા। કોટવાળ રાજાને બરાબર ઓળખતો હતો એટલે એને થયું કે હવે કંઈક નક્કી કંઈક મોટું કાંડ થયું લાગે છે। એટલે રાજાએ કોટવાળને પહેલાં જ કીધું કે જો તારા વાંક્યા ભાઈની બકરી મરી ગઈ, બોલ તારે શું કહેવું છે। કોટવાળ બિચારો બહુ સાવચેતીથી જવાબ આપતા બોલ્યો, મહારાજ, હું એ વખતે નગરની વ્યવસ્થા જાળવવા નીકળ્યો હતો, આ રીતે હું આખા નગરમાં દિવસ આખો ફરતો રહું છું, મારે મારી ફરજ તો બજાવવી પડે ને। કોટવાળનો જવાબ સાંભળી રાજા તાડુક્યો, પણ તમારે આટલા ઠાઠમાઠમાંથી નીકળવાની શી જરૂર હતી, બકરી તમારે વાંકે જ મરી ગઈ છે, મારે બીજું કંઈ સાંભળવું નથી। રાજાનો શું જવાબ આપવો એ કોટવાળને સૂઝ્યું નહીં। કોટવાળને ચૂપ જોઈ રાજાએ પ્રધાનને હુકમ કર્યો કે જાઓ કોટવાળને ફાંસીએ ચડાવી દો, એના વાંકે જ બકરી મરી ગઈ છે, એ કોટવાળ હોય તો શું થયું, મારા રાજ્યમાં બધાને ન્યાય તો એક સરખો જ મળવો જોઈએ। આ સાંભળીને કોટવાળ ઢીલો થઈ ગયો, પોતાને છોડી મૂકવાય રાજાને વિનંતી કરવા લાગ્યો, પણ રાજાએ એનું કંઈ સાંભળ્યું નહીં ને ઉઠીને ચાલતો થયો। વાણીઓ, કડીઓ, પખાલી, મોચી અને કસાઈ પોતે બચી ગયા એથી રાજી થતાં થતાં પોતપોતાને ઘેર ગયા। સિપાહીઓ કોટવાળને પકડીને ફાંસીના માછડા તરફ લઈને ચાલ્યા। કોટવાળ બિચારો આખે રસ્તે પોતાને છોડી દેવાની વિનંતી કરતો રહ્યો, પણ એનું કોણ સાંભળે। ફાંસીના માછડા પર લઈ જઈને કોટવાળને ગળામાં ફાંસીનો ગાળિયો નાખવામાં આવ્યો। કોટવાળ રડતો રડતો કહેતો હતો, મને છોડી મૂકો, મને છોડી મૂકો, હું ક્યારેય ઠાઠમાઠથી નહીં નીકળું। પરંતુ એનું કોઈએ કાંઈ સાંભળ્યું નહીં ને એને ફાંસીને માછડે લટકાવી દેવાયો। થોડી વારમાં તો એ મરી જવો જોઈતો હતો, એને બદલે તે તો તરફડિયા નાખતો રહ્યો। ફાંસી આપવામાં કંઈ ખામી રહી ગઈ હોવાને કારણે આવું બન્યું હતું। છેવટે કોટવાળને ફાંસીના માછડા પરથી ઉતારી લેવામાં આવ્યો। એ કેમ જીવતો રહી ગયો તેની તપાસ કરતાં માલુમ પડ્યું કે કોટવાળ તો દુબળો પાતળો હતો અને ફાંસીનો ગાળિયો કોઈ જાડા માણસના માપનો હતો। હવે શું કરવું, ફાંસી ન અપાય તો રાજા ગુસ્સે થાય, ગુસ્સામાં ને ગુસ્સામાં રાજા શું કરી બેસે તેનું કંઈ ઠેકાણું નહીં। છેવટે એક જણાએ યુક્તિ વિચારી કાઢી, કોટવાળ પાતળો હોય તો ભલે રહ્યો, આપણે કોઈ જાડા માણસને શોધીને ફાંસી આપી દઈએ, આપણે તો ફાંસી આપવાથી કામ છે ને,
પ્રધાનને આ વિચાર ગમી ગયો, તે માટે ગંડુ રાજાની સલાહ લેવા ગયો. રાજાની બધી વાત કરી. રાજાએ કહ્યું, કોટવાળ પાત્ર હોય તો મને શું પૂછવા આવ્યા? કોઈ જાડિયાને ફાંસીએ ચડાવી દો. પ્રધાને સિપાહીઓને હુકમ કર્યો કે કોઈ જાડા માણસને ફાંસ શોધી લાવો. સિપાહીઓ નગરમાં નીકળી પડ્યા. જોત જોતામાં વાત આખા નગરમાં ફેલાઈ ગઈ કે રાજાના સિપાહીઓ કોઈ જાડિયાને ફાંસી આપવા માટે શોધી રહ્યા છે. બધા જાડિયાઓએ નાશભાગ કરી મૂકી. કોઈ ઘરમાં, કોઈ ઝાડ ઉપર, જેને જ્યાં જગ્યા મળી ત્યાં ત્યાં બધા જાડિયાઓ છુપાઈ ગયા. એક પણ જાડિયો સિપાહીઓના હાથમાં આવ્યો નહીં. સિપાહીઓ મૂંઝાયા. હવે શું કરવું? જો જાડિયાને પકડીને નહીં લઈ જઈએ તો આપણામાંથી જ કોઈ સિપાહીને પકડીને રાજા ફાંસીએ ચડાવી દેશે. ફાંસી આપવી એટલે આપવી, કોઈને બદલે કોઈને ફાંસી અપાય તો વાંધો નહીં. માણસને માણસના બદલામાં શોધતા શોધતા સિપાહીઓ નગરની બહાર નીકળી આવ્યા. મીઠાઈ ખાઈને નિરાતે ઊંઘતા ગોવર્ધનદાસ પર એક સિપાહીની નજર પડી. ખાવા પીવાનો શોખીન ગોવર્ધનદાસ જાડિયો તો હતો જ, એટલે એને જોઈને સિપાહીઓ રાજી રાજી થઈ ગયા. સૂતેલા ગોવર્ધન પાસે જઈને એક સિપાહીએ તેને ઉઠાડ્યો. આંખો ચોળતો ગોવર્ધનદાસ ઊભો થયો. સિપાહીઓને જોઈને એ તો ગભરાઈ ગયો. સિપાહીઓએ એને કહ્યું, ચાલ અમારી સાથે, જલ્દી કર, અમારે મોડું થાય છે. ગોવર્ધનદાસને કાંઈ સમજાય કે આ સિપાહીઓ પોતાની ક્યાં લઈ જાય છે અને શા માટે લઈ જાય છે. એ પહેલાં તો સિપાહીઓ એને લઈ અને દોડવા લાગ્યા. જલ્દી ચાલ, જલ્દી ચાલ, ગોવર્ધનદાસે પૂછ્યું, પણ મને બધા તમે ક્યાં લઈને જાઓ છો? તને ફાંસી આપવાની છે, ચાલ જલ્દી કર, બહુ મોડું કરીશું તો તારા ભેગા એક બે બીજા પણ ફાંસીએ ચડી જશે, બીજો સિપાહી બોલ્યો. ફાંસી શબ્દ કાને પડતા જ ગોવર્ધનદાસ તો થરવા લાંડ્યો. એને થયું, પોતે એવો તે કયો ગુનો કરી નાખ્યો કે સિપાહીઓ એને ફાંસીએ ચડાવશે? એ તો બચારો રડવા લાગ્યો. રડતા રડતા એણે સિપાહીઓને પૂછ્યું, મને શા માટે ફાંસી આપશો? મારો વાંક શું છે? એક સિપાહીએ કહ્યું કે તારો વાંક એ છે કે તું જાડો છે. અમારે કોટવાળને ફાંસી આપી હતી, પણ કોટવાળ પાતળો છે અને ફાંસીનો ગાળિયો જાડા માણસના માપનો છે, એટલે રાજાએ હુકમ કર્યો છે કે ગમે તે જાડો માણસ શોધીને ફાંસી આપી દો, એટલે અમે તને ફાંસી આપીશું. તું જરાય ચિંતા ન કરીશ, તને જરાય તકલીફ નહીં પડે, તને ખબર પણ નહીં પડે ને તને ફાંસી અપાઈ જશે. ગોવર્ધનદાસ તો બિચારો જોર જોરથી રડવા માંડ્યો, પણ સિપાહીઓ તો એનો હાથ ખેંચીને ચાલવા લાગ્યા. ગોવર્ધનદાસે કહેવા માંડ્યું, જાડા માણસને ફાંસીએ ચડાવવો હોય તો તમારા નગરના જ કોઈ જાડિયાને ફાંસીએ ચડાવો. હું તો આજે જ આ નગરમાં આવ્યો છું, મને શા માટે ફાંસીએ ચડાવો છો? પણ કોઈએ એનું સાંભળ્યું નહીં. જાડિયો મળી ગયો એટલે સિપાહીઓ ખુશ હતા. જાડિયાને ઝટપટ ઝટપટ ફાંસીએ ચડાવી બધા જલ્દી નવરા થઈ જવા માગતા હતા. ફાંસીના માચડે બધા પહોંચ્યા ત્યારે પ્રધાન પણ એમની રાહ જોઈને ઊભો હતો. સિપાહીઓ જાડિયાને પકડી લાવ્યા એ જોઈને પ્રધાને કંઈ પણ વધુ પૂછપરછ કર્યા વગર એને ફાંસીએ ચડાવવાનો હુકમ કર્યો. જલ્લાદ ગોવર્ધનને ફાંસી આપવાની તૈયારી કરવા માંડ્યો. ગોવર્ધનના પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો. હવે તેને ગુરુજી યાદ આવ્યા. હવે તેને ગુરુજીની વાતો યાદ આવી. ગુરુજીની કહેતા હતા કે આ નગરી ખરેખર મૂર્ખાઓની નગરી હતી. અહીં જેમ ચીજવસ્તુઓના ભાવ સરખા હતા તેમ ફાંસી પણ એકને બદલે બીજાને અપાતી હતી. ગોવર્ધનને થયું કે ગુરુજી પોતાની સાથે હોત તો તેઓ જરૂર મદદ કરત, પણ હવે શું થાય? તેને ગુરુજીના શબ્દો યાદ આવ્યા. ગુરુજીએ કહ્યું હતું કે મુસીબતમાં ફસાઈ જા તો મને યાદ કરજે. સિપાહીઓ ગોવર્ધનને ફાંસીએ ચડાવવા ઉતાવળા થતા હતા, પણ ગોવર્ધન મોટે મોટેથી ગુરુજીના નામનો પોકાર કરવા લાંડ્યો. થોડી વાર પછી એણે જોયું તો ગુરુજી અને નારાયણદાસ તેની સામે જ ઊભા હતા. ગોવર્ધનની નવાઈનો પાર ન રહ્યો. તેને સમજાયું નહીં કે ગુરુજી આટલી વારમાં કઈ રીતે આવી પહોંચ્યા. તેને તો એમ જ હતું કે ગુરુજી બહુ દૂર નીકળી ગયા હશે. ગુરુજી ગોવર્ધન પાસે જઈને બોલ્યા, અમે ક્યાંય ગયા નહોતા, આ નગરમાં જ હતા અને બધો તમાશો જોતા હતા. મને ખાતરી હતી કે વહેલા મોડું તને સત્યનું ભાન થશે. હવે તું જરાય ચિંતા ન કરીશ, હું તને બચાવી લઈશ. ગુરુજીએ ગોવર્ધનદાસને બચાવવાનો રસ્તો પહેલેથી જ વિચારી રાખ્યો હતો. ગુરુજીએ પ્રધાનને કહ્યું, મારા ચેલાને ફાંસી અપાઈ રહી છે, મારે એના કાનમાં છેલ્લો ઉપદેશ આપવો છે, જો તમને વાંધો ન હોય તો. પ્રધાને હા પાડતા ગુરુજીએ ચેલાના કાનમાં થોડીક વાર કંઈક વાત કરી. એ સાંભળતા જ ચેલો ખુશ થઈ ગયો. એ સાંભળતા જ ગોવર્ધનદાસ બોલવા માંડ્યો, ગુરુજી જો તમે કહેતા હોય ખરેખર એવું જ હોય તો મને ફાંસીએ ચડવાનો કોઈ વાંધો નથી, મને જલ્દી જલ્દી ફાંસીએ ચડાવી દો.
ગુરુજી બોલ્યા, બેટા તારે બદલે ફાંસીએ મને ચડવા દે, તું હજી જુવાન છે, હું ઘરડો થઈ ગયો છું, આ પુણ્યનો લાભ મને લેવા દે. ચેલો કહે, ગુરુજી આવો અવસર હું ચૂકવા માગતો નથી, ફાંસીએ હું જ ચડીશ. સિપાહીઓ પણ મને જ ફાંસીએ ચડાવવા માગે છે. બંને રકઝક કરવા લાગ્યા. ગુરુજી કહે, હું ફાંસીએ ચડીશ. ચેલો કહે, હું ફાંસીએ ચડીશ. આ જોઈને બધાને નવાઈ લાગી. ફાંસીએ ચડવાની આવી રકઝક તેમણે પહેલાં ક્યારેય જોઈ નહોતી. એટલામાં ગંડુ રાજા પણ પોતાના સેવકો સાથે ત્યાં આવી પહોંચ્યો. તેણે પ્રધાનને પૂછ્યું, એટલી વારમાં રાજા ત્યાં આવી પહોંચ્યો. રાજાએ પ્રધાનને પૂછ્યું, આ બધી સી ધમાલ ચાલી રહી છે? પ્રધાને કહ્યું કે આ જાડિયાને ફાંસીએ ચડાવવા માંગીએ છીએ, પરંતુ એમના ગુરુજી આવી ગયા છે અને ગુરુજી કહે છે કે મને ફાંસીએ ચડાવો, અને ચેલો કહે છે કે મને ફાંસીએ ચડાવો. તો રાજાને પણ નવાઈ લાગી કે ફાંસી માટે ચડવા માટે આટલા બધા બંને જણા કેમ ઉતાવળા છે. એણે ગુરુજીને પૂછ્યું તો ગુરુજીએ કહ્યું, મહારાજ અત્યારની ઘડી જ એવી છે, અત્યારે કોઈ જે કોઈ મરશે એ સીધો સ્વર્ગમાં જાય, આવી શુભ ઘડી વારે વારે નથી આવતી મહારાજ, એટલે જ કહું છું કે મોડું કર્યા વગર મને ફાંસી આપી દો. પણ આ મારો ચેલો માનતો જ નથી. ચેલો ફરી ગુરુજીના પગમાં પડીને બોલ્યો, ગુરુજી મહેરબાની કરીને મને ફાંસીએ ચડવા દો. ગુરુજીની વાત સાંભળીને ત્યાં હાજર હતા એ બધા ફાંસીએ ચડવા તૈયાર થઈ ગયા. બધાને સીધા સ્વર્ગમાં જવું હતું. જો અત્યારે મરવાથી સીધા સ્વર્ગમાં જવાતું હોય તો અમે મરવા તૈયાર છીએ. સ્વર્ગમાં જવાનો પહેલો અધિકાર અમારો છે. પ્રધાનજી અમને ફાંસી આપવાની તૈયારી કરો. ગુરુજી તમને હું નિરાશ કરવા નથી માગતો, પણ સ્વર્ગમાં તો અમે જ જઈશું, રાજાનો હુકમ થયો. એટલે જલ્લાદે તેને ફાંસી આપવાની તૈયારી કરવા લાગ્યો. ચેલો અને ગુરુજી પોતે કરેલા નાટક બદલ મનોમન રાજી થતા હતા. રાજા ફાંસીએ ચડી ગયા બાદ ગુરુજીએ નગરના લોકોને સારો રાજા ગાદીએ બેસાડવાનો ઉપદેશ આપ્યો અને પછી બંને ચેલાઓ સાથે બીજે જવા તૈયાર થયા. તો જોયું ને મિત્રો કે અંધેરી નગરીને ગંડુ રાજા, ટકેશેર ભાજી ને ટકેશેર ખાજા, એનો મતલબ તમે આજે સમજી ગયા ને કહેવતનો, આપણા વડીલો જે બોલતા હોય એ. તો ચાલો ગુરુજીની ચાલાકી પર, ગોવર્ધનદાસના બચવા ઉપર, કે બિચારા મૂર્ખ રાજાના જવાથી નગરજનોને રાહતનો શ્વાસ મળ્યો એની ઉપર. ને એક ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકનને પ્રેસ કરશો જેથી તમને નવી નવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે. વિડીયો જોવા બદલ ધન્યવાદ.